નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એશિયન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે રીતભગત. સીવીએમ યુનિવર્સિટીમાં યુગાંતર યુવા મહોત્સવ ઉદઘાટનનો સમારંભ યોજાયો હતો. વલ્લભ વિદ્યાનગર ખાતેની સીવીએમ યુનિવર્સિટી અને સીવીએમ સંસ્થાઓ દ્વારા આયોજિત યુગાંતર યુવા મહોત્સવ 3નો શાનદાર પ્રારંભ થયો હતો. મહોત્સવની શરૂઆત પરંપરાગત શોભાયાત્રાથી થઈ હતી, જેમાં 26 અલગ અલગ કોલેજોના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ શોભાયાત્રા દ્વારા વિદ્યાર્થીઓએ એમની સંસ્કૃતિનું નિદર્શન કરીને સમગ્ર યુનિવર્સિટી કેમ્પસને ઉત્સાહ અને ઉત્સવના રંગોથી ભરી દીધો હતો. મહોત્સવના ઉદઘાટન સમારંભમાં સીવીએમ યુનિવર્સિટીના અધ્યક્ષ ભીખુ પટેલે યુનિવર્સિટીનો ધ્વજ ફરકાવીને 5 દિવસીય મહોત્સવને સત્તાવાર રીતે ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે જોઈન્ટ સેક્રેટરી મેહુલ પટેલ, જોઈન્ટ સેક્રેટરી આરસી તલાટી અને યુનિવર્સિટી રજિસ્ટ્રાર સંદીપ વાલિયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ પ્રધાન પ્રવૃત્તિઓમાં પોતાનું માર્ગદર્શન અને પ્રેરણાનું આગવું સ્થાન ધરાવે તે માટે એમના પ્રયત્નોને બિરદાવવામાં આવ્યા હતા. આ 5 દિવસીય યુવા મહોત્સવમાં કુલ 39 જેટલી વિવિધ સ્પર્ધાઓ પણ યોજાશે, જેમાં કલા, સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્યકલા અને જ્ઞાન મનોરંજન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આજે યુગાંતરનું ઓફિશિયલ ઇનોગ્રેશન અમારા યુથ ફેસ્ટિવલ સીવીએમ યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલ નિમિત્તે, ઓફિશિયલ ઇનોગ્રેશન નિમિત્તે એક સાંસ્કૃતિક શોભાયાત્રા, જેમાં અમારા 1670 એટલે ઓલમોસ્ટ 1700 જેટલા છોકરાઓ જોઈન્ટ થયા છે અને દરેક કોલેજ 26 કોલેજ એને રિપ્રેઝેન્ટ કરે છે અને બધા અલગ અલગ થીમ, અલગ અલગ કલ્ચરમાં આવેલા છે અને ખૂબ જ ઉત્સાહથી અમારા સીવીએમના સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને એક અનેરો લાવો સ્ટુડન્ટ, વિદ્યાર્થીઓ અને આજુબાજુની જનતા માટે ખૂબ જ અનેરો લાવો છે. આ શોભાયાત્રા અમારી આ શાસ્ત્રી ગ્રાઉન્ડની ફરતે ફરશે અને છેવટે પછી અમારું ઇનોગ્રેશન ફંક્શન છે, એમાં શોભાયાત્રાનો અંત આવશે અને ત્યાં ઓફિશિયલ ઇનોગ્રેશન કરવામાં આવશે, ઉદઘાટન કરવામાં આવશે. દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.